નમસ્કાર દર્શક મિત્રો, હું મમતા વેન્યુ સાથે હું છું શિવાંગીની. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ જૂનાગઢ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મનપાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આજે મતગણતરી હાથ ધરાશે. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી તારીખે મતદાન યોજાયું હતું ત્યારે આજે મતગણતરી હાથ ધરાશે અને આજે પરિણામ જાહેર થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મતગણતરીની સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ થઈ ગયું છે. જૂનાગઢ મનપાની ચૂંટણીનું આજે પરિણામ સવારે 9 કલાકથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મતગણતરીની સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે. મનપાની ચૂંટણીનું આજે પરિણામ યોજાવા જઈ રહ્યું છે. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરાશે. સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થઈ જશે. પરિણામ સાંજ સુધી જાહેર કરી દેવામાં આવશે. 227 બૂથ માટે 4 વોર્ડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરીની સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આજે મતગણતરી હાથ ધરાશે. સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે. 277 બૂથ માટે 4 વોર્ડની વ્યવસ્થા ગોઠવાઈ છે. મતગણતરીની સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું છે. મનપાની ચૂંટણીનું આજે પરિણામ વાત કરીએ. જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ યોજાવા જઈ રહ્યું છે. 59 બેઠક માટે આ પરિણામ આવવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 60માંથી 1 બેઠક વોર્ડ નંબર 3ની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેના કારણે 59 બેઠક માટે અહીં મતગણતરી યોજાઈ હતી. 21મી તારીખે મતદાન થયું હતું ત્યારે આજે 59 બેઠક માટે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે. સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થઈ જશે. મતગણતરીની સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કૃષિ યુનિવર્સિટી ખાતે આજે મતગણતરી હાથ ધરાશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ આવવા જઈ રહ્યું છે. તે પહેલા સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. સાંજના સમય સુધી પરિણામ જાહેર થઈ શકે છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા વૈશાલી આપણી સાથે ફોન લાઇન પર છે. વૈશાલી, જણાવશો જે રીતે આજે મતગણતરી હાથ ધરાવાની છે મહાનગરપાલિકાની ચૂંટણીની અને સાથે જ સાંજ સુધીમાં તેનું પરિણામ પણ જાહેર થઈ જશે ત્યારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે, કેવા પ્રકારની તૈયારી? ચોક્કસથી, જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીઓને આખરીઓ અપાઈ ચૂક્યો છે. 9 વાગે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને 277 બૂથ માટે 4 આરઓની નિમણૂક કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને ઈવીએમ મશીનને પણ સ્ટોરેજ રૂમમાં સેફલી રાખવામાં આવે છે. વારાફરતી દરેક ઈવીએમ મશીન ખોલી અને તેમાંથી મતગણતરી કરવામાં આવશે. અને ખરેખર એનસીપી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોણ જે જંગ ખેલાડી છે તેમાં કોણ બાજી મારી જાય છે તે જોવાનું રહે છે. વૈશાલી, જે રીતે વાત કરવામાં આવે કે આજે મતગણતરી યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ વ્યવસ્થાની જો વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટી ખાતે કેવી કડક સુરક્ષાની વચ્ચે મતગણતરી યોજાશે અને ત્રિપાંખીયો જંગ ત્યાં જોવા મળ્યું છે ત્યારે જનતાનું મૂડ પણ શું લાગી રહ્યું છે? ચોક્કસથી, જયારે જોવા જઈએ ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. 655 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે પીઆઈ ડીવાયએસપી ની પણ જે ગણતરીનું સ્થળ છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત તેના દ્વારા પણ ગોઠવવામાં આવે છે. ખાસ કરીને જનતાનો મૂળ હાલ જોવા જઈએ તો જનતા પણ હાલ છે, પોતે મતદાન તો કર્યું છે પરંતુ ખરેખર જે મતદાન થયું છે તેનો નિર્ણય કઈ રીતનો આવશે તે જાણવા માટે અત્યારે જે આતુર બની છે.
જે રીતે વાત કરવામાં આવે, 21મી તારીખે જ્યારે મતદાન યોજાયું હતું અને તે જ દિવસે વરસાદ વરસ્યો હતો, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી, જયારે જે જોવા જાય તો જે દિવસે મતદાન કરવાનું હતો ત્યારે એ દિવસે જયારે મેઘરાજા પણ મહેર કરી હતી પોતાની, અને ખાસ કરીને એના કારણે જે 12 વાગ્યા સુધીનું મતદાન ઓછું થયું હતું, અને 12 વાગ્યા પછી પણ જોવા જઈએ તો ઓલ ઓવર જે 49% જેટલું મતદાન થયું હતું, તેના કારણે ઓછા મતદાનના કારણે હવે જોવું રહ્યું કે ખાસ આ જે મતદાન છે તેની ઓછું થયું તેની કેવી અસર પડે છે. ચોક્કસથી વૈશાલી, માહિતી બદલ આભાર. વાત કરીએ જૂનાગઢમાં, ખરાખરીનું જંગ આજે જોવા મળશે. જૂનાગઢમાં જે રીતે ત્રિપાંખિયું જંગ જામ્યું છે ત્યારે આજે તેનું પરિણામ આવવા જઈ રહ્યું છે. સવારે 9 કલાકથી મતગણતરી હાથ ધરાઈ જશે અને સાંજ સુધીમાં તેનું પરિણામ જાહેર થશે.